મકાનના બાંધકામ સંબંધિત પ્રશ્નો માટે અમારા નિષ્ણાંતોની સલાહ માટે પ્રશ્નો કમેન્ટ બોક્સમાં પૂછો અને મકાનના બાંધકામ સંબંધિત અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તમારી ગાયો અને ભેંસોની સરખી સંભાળ સાચવવા માટે તબેલા અથવા ગૌશાળા જરૂરી છે. ચાલો ગૌશાળા બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબતો વિશે જાણીએ. ગૌશાળા બનાવતી વખતે એ વાત ધ્યાનમાં રાખો કે દરેક જનાવરને ખુલ્લી જગ્યા અને ખુલ્લી હવા મળવી જોઈએ. તેની દિવાલો 8 ફૂટથી વધુ ઊંચી ન હોવી જોઈએ. સ્ટ્રક્ચરને ભેજથી સુરક્ષિત રાખવા માટે વોટરપ્રૂફિંગ એજન્ટ્સનો ઉપયોગ કરો. તબેલાની જમીન લપસણી ન હોવી જોઈએ. જમીન ગ્રુવ કોન્ક્રીટ અથવા સિમેન્ટની ઈંટોથી બનાવવામાં આવી જોઈએ, જેને સરળતાથી સાફ અને સૂકી રાખી શકાય. પાણી સરળતાથી નીકળી શકે તે માટે જમીનનો ઢોળાવ બહારની તરફ હોવો જોઈએ. સૂર્યપ્રકાશથી બચવા અને તાપમાન જાળવવા માટે છત ટાઇલ્સ અથવા સિમેન્ટ શીટથી બનાવો. ધ્યાનમાં રાખો, ગૌશાળામાં ચારો નાખવા માટે તેમાં ખાંચો બનાવો. ખાતર માટે પહોળા ગટર બનાવો. આ ગટર ભરાઈ જવાની શક્યતા ઘટાડે છે. દરવાજાઓની પહોળાઈ 7 ફૂટ અને ઊંચાઈ 5 ફૂટ હોવી જોઈએ. ખોલતી વખતે તે બહારની દિવાલો સાથે ચોંટવી જોઈએ. આનાથી પ્રાણીઓને ઈજા થવાનો જોખમ રહેતો નથી. તમારા ઘર અને ગૌશાળા વચ્ચે પૂરતું અંતર હોવું જોઈએ, જેથી દુર્ગંધ અને મચ્છર માખીની સમસ્યા ન થાય. આ હતી તબેલા બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબતો. જો તમારી પાસે આને લગતા કોઈ પ્રશ્નો હોય તો અમને નીચે આપેલ ટિપ્પણીઓ વિભાગમાં જણાવો. જોતા રહો વાત ઘરની અલ્ટ્રાટેક તરફથી.